છે કે અમરેલીમાં આવું કેમ થઈ રહ્યું છે, કારણ કે અમરેલીમાં તો ગાબડા પડ્યા અને એની અસર આપણને જોવા મળી થોડા દિવસ પહેલા જ બધા આમ તેમ થઈ ગયા કોંગ્રેસમાંથી. સાગરભાઈ આપને પણ ખ્યાલ હશે આવું કેમ થાય છે, આપ કરતા વધારે કોઈ જાણી ન શકે. મયુર એક નાનું રિએક્શન આ મુદ્દે. જી બિલકુલ જીગર, આ જે પોરબંદર હોય, જામનગર હોય, અમરેલી હોય, એની અંદર મોંઘવારીનો જે મુદ્દો છે, સાગરભાઈ જે રીતે કહે છે મુદ્દો છે, પરંતુ કોંગ્રેસ પાસે ચહેરો નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્ર મોદી નામની બ્રાન્ડ છે, જ્યારે કોંગ્રેસ પાસે એની ટક્કર લઈ શકે એવો ચહેરો નથી, અને એટલા માટે મોંઘવારીનો મુદ્દો છે એની ઉપર મોદી એ ભારે થઈ જાય છે, અને લોકોનો જે મૂડ છે તે પણ એ પ્રકારનો આવે છે કે કોંગ્રેસ એ કમબેક કરી નહીં શકતી. પોરબંદરની અંદર અને જામનગરની અંદર જે રીતે પર્સન્ટેજ જોવા મળેલા, એ જ રીતે અમરેલીની અંદર પણ મોંઘવારીનો મુદ્દો એ હાવી છે, પણ સ્થાનિક નેતાઓ સાથે જ વિકાસના મુદ્દાઓ સહિતના જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દાઓ, અને કોંગ્રેસ જે રીતે 2022ની અંદર અમરેલીની અંદર પરફોર્મન્સ રહેલું, તો આ તમામ મુદ્દાઓ છે એના કારણે કમબેક કરવું થોડું અઘરું છે કોંગ્રેસ માટે. બિલકુલ વાઈકેભાઈ, એ સવાલ એ પણ છે, કોંગ્રેસનો પણ સવાલ મનમાં એ જ થાય, સાગરભાઈ પણ મંદર થોડા સવાલ મનમાં મૂંઝાય રાખે છે કે આવું અમારે ત્યાં કેમ થાય છે. હવે સવાલ એ છે કે બીજેપી આવું શું કરે છે કે અમરેલીમાંથી પણ દિગ્ગજ નેતાઓ સીધા આવી ગયા, અને જે આંકડામાં રિફ્લેક્શન દેખાય છે આપણને, કારણ કે અમે જ્યાં પણ ગયા તે કોંગ્રેસનું કોઈ હજુ સુધી આપણને બોલતું દેખાયું નથી. જીગર, ગુજરાત તો આદરણીય નરેન્દ્ર મોદીનું હોમ પીક છે. આપણે સૌ સૌભાગ્યશાળી છીએ કે 13 વર્ષ સુધી મુખ્યમંત્રી પદે જેઓએ કામ કર્યું છે એ કામના સાક્ષી છીએ આપણે બધા. એટલે વિકાસની રાજનીતિની શરૂઆત 2000ની સાલથી આપણા ત્યાં થઈ ચૂકી છે, ત્યારબાદ દેશને 10 વર્ષથી લાભ મળી રહ્યો છે. હવે ધીરે 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 કોંગ્રેસની અંદર એમના રાષ્ટ્રીય નેતૃત્વના જે પ્રમાણે એમના જે સહજાદા છે એ કામ કરી રહ્યા છે, એનેથી બધા બે હાથ જોડીને ત્રસ્ત થઈ ગયા છે. બિલકુલ, કેમ કે એમની પાસે કોઈ વિઝન નથી. એમની પાસે અમરેલીના મુદ્દે ચર્ચા કરીશું, અમરેલી દેશને ડિલિવર કરવા માટે, એ જ મુદ્દે આવું છું, દેશને ડિલિવર કરવા માટે કોઈ ઠોસ મુદ્દાઓ નથી. આ રાજ્ય કે આ દેશની જનતા માટે એ લોકો શું કરશે એના કોઈ રોડમેપ નથી. માત્ર ને માત્ર મેં આપને અગાઉ કહ્યું એમ, એ લોકોને જ્ઞાતિ જાતિમાં લડાવીને પોતાનો લાભ કેમ લેવો, આ પ્રકારની રાજનીતિમાં કોંગ્રેસ અંદર ઘૂંટાયેલી છે. એના નેતાઓ હવે એનાથી કંટાળી ગયા છે. જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કામ કર્યું છે વર્ષોથી, જે સવાલ એ પણ થાય કે ચોક્કસ મોદી એક બ્રાન્ડ છે, પણ શું જે જે ચહેરા ઉતરવામાં આવ્યા છે એ બરસ ઉતર્યા હોય, શું અમરેલીમાં એમનો ડંકો વાગશે આપને ભરોસો છે? 100% વાગશે. એનું કારણ એ છે કે ભરતભાઈ સુતરિયા એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત લડેલા કેન્ડિડેટ છે, લોકો સુધી પહોંચેલા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે ને, ત્યારે કોંગ્રેસની જેમ નથી આપતી કે આનો સગો. સાગરભાઈ, સાગરભાઈ, તમને શું તમારા કાર્યકર્તાને ટિકિટ આપતી હોય છે? તમે ખામી છે તમારી પસંદગીમાં, કારણ કે અહીં તો જુઓ અમરેલીમાં પણ એવું થયું, જે મોટા નેતા હતા એમને એમ થયું કે હવે હાથમાં કંઈ રહેતું નથી, કમળ પકડી લીધું સારું. અને એક નાનું રિએક્શન આપના આ મુદ્દે. શહેજાદા જ્યારે રોડ ઉપર જાય છે ત્યારે પબ્લિક ની વચ્ચે હોય છે, અને રાજાજી જ્યારે રોડ ઉપર નીકળે છે ત્યારે પબ્લિક છે ને રસ્સીમાં બાંધેલી બે બાજુ હોય છે, અને રાજાજી વચ્ચેથી નીકળતા હોય છે. એટલે શહેજાદા એ સારા છે કે રાજાજી સારા છે એ આપણે નક્કી કરવાનું છે. હવે હું આવું અમરેલીના મુદ્દે. બરાબર છે, જો ખરેખર તમને 400 સીટ મળવાની છે તો સુરતમાં જેમ નિલેશ કુંભાણીને તોડ્યા, મધ્યપ્રદેશની અંદર તમે કોંગ્રેસની એક સીટને તોડી, યુબીએસપીને તોડીને, હમણાં જ ઓરિસ્સાની અંદરથી પણ એક ન્યૂઝ આવ્યા છે કે તોડ્યા. અને બીજું, ના ના, અને ચંદીગઢના ચુનાવમાં જો તમને ખરેખર વોટ મળે છે તો બેલેટ પેપરથી તમે 8 વોટને અવૈધ કરીને કેમ તમે ઇલીગલ રીતે, જ્યારે સુપ્રીમ કોર્ટની ફટકાર પડી ત્યારે તમારે ઇન્ડિયા ગઠબંધનના વ્યક્તિને મેયર બનાવવો પડ્યો. તો આ ચંદીગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને ગુજરાતના તોડેલા ઉમેદવારો એ નક્કી કરે છે કે 400 સીટ મળવાની નથી, પણ ડર અને ભયના કારણે આજે રાજકારણ રવાઈ રહ્યું છે. અને જાતિવાદની વાત કરી સાહેબે, તો જાતિવાદ તો અત્યારે જોઈ રહ્યા છે કે આની પહેલા પણ હિન્દુની અંદર જ સ્વામિનારાયણની હિન્દુની અંદર તોફાનો થઈ ગયા, અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા હતા એક ક્ષત્રિયો અને ભારતીય જનતા પાર્ટી એટલે કે રાજપૂતો અને ઓરિજિનલ હિન્દુ રાજપૂતોની વચ્ચે જે જાતિવાદ થઈ રહ્યો છે એ દુનિયા જોઈ રહી છે. ચર્ચા ઘણી લાંબી છે, આપણે રાજકોટ પણ જવાનું છે અને રાજકોટની ચર્ચા પણ